અમીરગઢમાં આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં યોજાયો હતો, જેમાં અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા। અમીરગઢના આંગણે આરોગ્ય મેદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આરોગ્ય મેળામાં સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓના કાર્ડ વિતરણ, નવા કાર્ડ બનાવવા, રિન્યુ કરવા તેમજ લોકોના આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને સંક્રમક રોગોની પ્રાથમિક તપાસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી જીવવા માટે રોજિંદા જીવનની જીવનશૈલી કેવી હોવી જોઈએ તે અંગે જાણકારી પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પાયલબેન, તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ, ગામના સરપંચ સાવિત્રીબેન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારતના આ જન આરોગ્ય મેળામાં આજે અમીરગઢ ખાતે ઉપસ્થિત રહેવાનું થયું। અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ પાયલબેન, પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ, સૌ પાર્ટીના સૌ સન્માન્ય આગેવાનો, આરોગ્યના છેવાડાના લોકોની ચિંતા કરતા આરોગ્યના કર્મચારી મિત્રો, કર્મચારી અધિકારીગણ આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવાનું છે। ત્યારે ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને રાજ્યની સરકાર દ્વારા છેવાડાના ઘણા બધા દાયકાઓથી આ આરોગ્યની સુખાલક્ષી માટે છેવાડાના લોકો સુધી જે કામો કર્યા, લોકો સુધી વંચિત લાભો પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટા પ્રમાણમાં નિરામય યોજના હોય, ચિરંજીવી યોજના હોય, આયુષ્યમાન ભારત કાર્ડ હોય, આવા ઘણા પ્રકારના રાજ્યની સુખાકારી માટે। વિનોદસિંહ દરબાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ।